નમસ્તે મિત્રો જીવન હોય કે રમત હોય કે પછી આપણી કોમ્પિટિટિવ એક્ઝામ હોય દરેક ક્ષેત્રની વાત કરીએ એમાં સ્ટાર્ટનો ખૂબ જ મોટો રોલ રહેલો છે તમે કઈ રીતે સ્ટાર્ટ લો છો એના પર તમારી આગળની રમતનું પરિણામ નિર્ધારિત થતું હોય છે જે રીતે ક્રિકેટમાં આપણે શરૂઆતના પાવર પ્લેમાં વધારે સ્કોર કરી લઈએ તો ફ્યુચરમાં તમારે આગળની રમતમાં તમારા માટે ઘણું ઇઝી થઈ જતું હોય છે એ જ રીતે કોમ્પિટિટિવ એક્ઝામની પણ વાત કરીએ તો એમાં દુનિયાભરના મટિરિયલો વચ્ચે કન્ફ્યુઝ થવા કરતાં જે અનુભવ કે જે લોકોને એક્સપિરિયન્સ છે એ લોકોના ને માહિતીના આધારે કોઈ પણ મટીરિયલ તમે જે સજેસ્ટ કરવામાં આવે એને તમે થરલી ફોલો કરો તો સો ટકા તમને સફળતા મળી શકે છે મેં મારા અનુભવોના આધારે આ વિડિયોની અંદર જે મટિરિયલ સબ્જેક્ટ વાઈઝ ઓથેન્ટિક છે પછી જે મટીરિયલ સૌથી પ્રથમ વાંચવું જરૂરી છે અને કયા પ્રમાણે એક પછી બીજું બીજાથી ત્રીજા પર શિફ્ટ થવું એ આપણે આની અંદર મેં ડિસ્કસ કર્યું છે રાઈટ તો આ વિડીયોથી આપણે કે જે લોકો શરૂઆતમાં હજી જીપીએસસીની કઈ રીતે તૈયારી શરૂ કરવી એ બાબતમાં કન્ફ્યુઝ છે શું મટીરિયલ વાંચવું એ બધા એ લોકોને પ્રશ્નોના જવાબ નથી મળી રહ્યા એ લોકો માટે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે તો આ વિડીયોનો મહત્તમ લાભ લેશો એવી અપેક્ષા છે નમસ્તે મિત્રો આજે આપણે એક નવા ટોપિકને લઈને આગળ વધી રહ્યા છે એ છે ફ્રિકવન્ટલી આક્ડ ક્વેશ્ચન એટલે કે જે લોકો જીપીએસસીની તૈયારી અત્યારે નવી કરવા માંગે છે નવી સરથી શરૂ કરવા માગે છે તો એ લોકોએ કઈ રીતે આગળ વધવું જોઈએ એ જે લોકો અત્યારે નવી નવી તૈયારી કરવી હોય તો એ લોકોને ઘણા પ્રશ્નો સામે હોય છે જેમ કે કઈ રીતે જીપીએસસીની પરીક્ષાઓ માટે તૈયારી શરૂ કરવી કે પછી કયા વિષયમાં કઈ પુસ્તક વાંચવી પહેલાં એનસીઆરટી વાંચવી કે પછી જીસીઆરટી વાંચવી બજારમાં તો હજારો મટીરિયલ ઉપલબ્ધ છે તો સર અમારે કયું મટીરિયલ ખરીદવું એટલે આ બધી જે પ્રશ્નો છે એના ઉકેલ મળી રહે એવી મારી આશા છે તો આપણે સૌ પ્રથમ હિસ્ટ્રીથી શરૂઆત કરીએ તો હિસ્ટ્રીમાં સૌ પ્રથમ જીસીઆરટી એટલે કે ગુજરાત બોર્ડની જે બુકો હોય છે એ આપણે અગિયારમાં અને બારમા ધોરણની ઇતિહાસની બુક એ વસાઈને વાંચી લેવી ખૂબ જ જરૂરી છે જે લોકો ગુજરાતીમાં પરીક્ષા આપવા માગે છે એ લોકો માટે તો ખાસ બરાબર હવે આ જીસીઆરટીની બુક છે એ સોફ્ટ કોપીમાં પણ ઓનલાઈન અવેલેબલ હોય છે એટલે એ પણ આપણે વાંચી શકીએ છીએ ત્યાંથી ઓકે હવે એનસીઆરટીની વાત કરીએ તો એનસીઆરટીઝમાં લોકોને બે પ્રકારની મુશ્કેલી હોય છે કે નવી એનસીઆરટી બજારમાં ઉપલબ્ધ હોય છે જ્યારે જૂના ઉમેદવારોનું આપણે યુપીએસસીના કે એવા વિડીયો જોતા હોઈએ તો ભાગે લોકો જૂની એનસીઆરટી આપણને સજેસ્ટ કરવા કહે છે પણ એ જરૂરી નથી કે જૂની એનસીઆરટી જ વાંચવી નવી એન પણ ઘણી સારી છે એટલે નવી એનસીઆરટી આપણે વાંચી શકીએ છીએ આ સિવાય નવી એનસીઆરટીમાં પણ અગિયારમાં બારમા ધોરણની વાંચવી ખાસ જરૂરી છે પાછળની જેટલી વાંચે એટલું સારું ના વાંચે તોય એ કંઈ નહીં પણ અગિયારમાં અને બારમા ધોરણની વાંચવી ખૂબ જ જરૂરી છે હવે તમિલનાડુ બોર્ડની જે બુક આવે છે અગિયારમાં અને બારમા ધોરણની એ વાંચવી ખૂબ જ જરૂરી છે કેમ કે આપણને જે સિલેબસમાં દક્ષિણ ભારતીય રાજવંશો સિલેબસમાં છે એના માટે આ તમિલનાડુની બોર્ડની જે બુક છે એના અંદર ઘણી સારી ઇન્ફોર્મેશન મળી જાય છે અને એમાં જ મોટાભાગનું આપણું વસ્તુ કવર થઈ જાય છે ત્યારબાદ આ બધું વંચાઈ જાય એટલે એક પાયો ઉમેદવારનો બની ગયો હોય આ પાયો બની જાય પછી તમારે મોડર્ન ઇન્ડિયા એન્શિયન્ટ ઇન્ડિયા મિડેવલ ઇન્ડિયા એ બધું ડિટેલમાં થોડું જોવું હોય તો જોઈ શકાય એમાંય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સેક્શન ત્રણેયમાંથી જોઈએ તો મોડર્ન ઇન્ડિયા છે એટલે પહેલાં એનસીઆરટીસ બધી સરખી રીતે પતી જાય પછી તમે સ્પેક્ટ્રમ તરફ જઈ શકો છો એટલે આ સ્પેક્ટ્રમ એકવાર થઈ જાય તો તમારા મોડર્ન ઇન્ડિયાના બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કે ઇનફેક્ટ મીન્સમાં પણ તમે એને એપ્રોચ કરવા સક્ષમ બની જાઓ છો ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ આ આપણને ઇતિહાસમાં ગાંધીજી સરદાર પટેલ અને આંબેડકર આ ત્રણેય વ્યક્તિઓ વિશે અલગથી સિલેબસમાં આપેલું છે જીપીએસસી ક્લાસ વન ટુના સિલેબસની સ્પેસિફિક વાત કરીએ તો એટલે આ ત્રણ મહાનુભાવો એના વિશે આપણે ડિટેલમાં જાણવું ખૂબ જ જરૂરી છે તો આપણે જે પાછળ જોયું કે પહેલાં જીસીઆરટી વાંચવી પછી એનસીઆરટી વાંચવી સ્પેક્ટ્રમ વાંચવી એટલે આ બધું આપણે વાંચતા હોઈએ એ વખતે આપણે ગાંધીજી સરદાર પટેલ અને ડૉક્ટર આંબેડકર એ ત્રણેય વિશે જે કંઈ આપણે ઇન્ફોર્મેશન આવે એ મગજમાં અલગ થતી હોય તો એ રીતે કાં તો તમે અલગ નોટ્સ બનાવીએ તો એ રીતે પણ એને અલગ કરવાનો પ્રયત્ન કરવાનો ત્રણેયની આઈડિયોલોજી શું હતી વિચારો શું હતા બરાબર બધાની એપ્રોચ શું હતી કોઈ કઈ વસ્તુમાં કોણ માનતું હતું એ બધી વસ્તુ અલગથી તારવવી ખૂબ જ જરૂરી છે બરાબર એટલે આટલું આ ત્રણ વ્યક્તિ વિશે અલગથી કરવું જરૂરી છે અને આ ત્રણેય વિશે બજારમાં પણ ઘણી બુક્સ અવેલેબલ છે તો જો તમારી પાસે સમય હોય તો ઉપર છેલ્લી બધામાં નજર ફેરવી લેવી અને સમય ન હોય તો યુટ્યુબ ઉપર મૂવીઝ અવેલેબલ છે ત્રણેના એ એક એકવાર જોઈ લેવાના તો કે આપણને એ લોકોનું જીવન કેવું હતું એ કદાચ ના ખબર હોય કાં તો અમુક વસ્તુ છૂટી ગયું હોય તો એ આવી જાય ઓકે હવે આપણે કલ્ચરની વાત કરીએ તો કલ્ચર નહીં સોરી ગુજરાતની હિસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતની હિસ્ટ્રીમાં આપણે સૌપ્રથમ ગુજરાતની અસ્મિતા વાંચી લેવી કારણ કે ગુજરાતની અસ્મિતામાં જે થર્ડ ચેપ્ટર છે એની અંદર ગુજરાતની હિસ્ટ્રી વિશે મસ્ત વાર્તાના ફોર્મમાં આપેલું છે એટલે આમ દસમા ધોરણનું વિદ્યાર્થી પણ ઇઝીલી સમજી શકે એટલી સરળ ભાષામાં આપેલું છે એટલે આ આપણે કરી લઈએ તો એક બેઝિક પાયો આપણો બની જાય ગુજરાતની હિસ્ટ્રીનો બરાબર એટલે એ પાયા પર પછી આપણે આગળ વધવું પડે હવે આપણને દેશી રજવાડાઓ બધા વિવિધ સિલેબસમાં છે તો એના માટે તમે કોઈ પણ ખાનગી પબ્લિકેશનની બુક વસાવી શકો છો એ બધામાં ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણે ગોખવાની રહે બરાબર હવે એમાંય ખાસ કરીને ગાયકવાડ આપણે ખાસ કરવાના બરાબર હવે જે ગુજરાતના મુખ્ય રાજવંશો કે એવા સોલંકી અને વાઘેલા કે જેઓ મુખ્ય પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે પ્રિલિમ્સ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ બંને વિશે તો આપણે ડિટેલમાં બધી જ માહિતી હોવી જોઈએ અને બીજી ગુજરાતની હિસ્ટ્રી માટે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે ગેધર કરવી હોય તો ઈશ્વર પાડવી સરની એક બુક આવે છે એ પણ ઘણી સારી છે એ વસાવી શકાય ઓકે અસ્મિતા વસાવવાની જરૂર નથી અસ્મિતા ઓનલાઈન અવેલેબલ છે અને એમાંથી એક જ ચેપ્ટર આપણને હિસ્ટ્રી માટે કામનું છે ઓકે કલ્ચર માટે પણ એ અસ્મિતાના બીજા ચેપ્ટર્સ છે એ કલ્ચર માટે તમે વાંચી શકો છો ગુજરાતની અસ્મિતા એ સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ છે હું અમે ડિસ્ક્રિપ્શન બોક બોક્સમાં એને શેર કરી દઈશ ઓકે હવે બીજું એક છે આપણે ભારતની હિસ્ટ્રી છે એને આમ એક અલગ પ્રોસ્પેક્ટિવથી જાણવી હોય કે સમજવી હોય ઘણીવાર એવું હોય કે આપણે ઓડિયો વિડિયો ફોર્મમાં જોઈએ એ વસ્તુ ઝડપથી યાદ રહી જાય જેમ કે દક્ષિણ ભારતના રાજવંશો છે એના વિશે આપણે બહુ અગ અવગત હોતા નથી તો એના માટે એક વસ્તુ કરાય કે આ જવાહરલાલ નહેરુની એક બુક હતી ભારત એક ખોજ એ બુક વાંચાય એ ન વાંચવી હોય તો એનો ઓપ્શન છે જ કે એની વેબ સિરીઝ અત્યારે કેવી વેબ સિરીઝ આવે છે એવી એ વખતે ટીવી સિરીઝ હતી જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે તો એ આમ ટાઈમ પાસ કરતા હોય આપણને કંટાળો આવતો હોય ટ્રાવેલિંગ કરતા હોય એ ટાઈમે આપણે ભારત એક ખોજ એક વેબ સિરીઝ જોઈ લઈએ તો હિસ્ટ્રીમાં ઘણો ફાયદો થાય હવે આપણે નેક્સ્ટ છે કલ્ચરની વાત કરીએ તો કલ્ચરમાં ભાગે બે ટાઈપનું એનું ક્લાસિફિકેશન થાય મોટા તોર પર ઇન્ડિયન અને ગુજરાતનું બરાબર તો ઇન્ડિયાનું કલ્ચર સૌથી પહેલાં આપણે જાણવું હોય તો એનો બેઝિક એકદમ બેઝિક ઇઝી ઇઝી વસ્તુ એ દસમા ધોરણની સામાન્ય વિજ્ઞાનની પુસ્તક જે જીસીઆરટીની છે આપણી ગુજરાત બોર્ડની એમાં આપેલું છે એટલે સૌથી પહેલાં તો એ વાંચી લેવાનું એ સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ છે આ બુક નવી વસાવવી જરૂરી નથી હવે નેક્સ્ટ છે ગુજરાત હવે આપણે આ તો આમાં તો આપણને ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરની બેઝિક માહિતી મળશે બરાબર હવે આપણે જીપીએસસી લેવલની કારણ કે જીપીએસસીનું લેવલ આવી યુપીએસસી સ્તરનું થઈ રહ્યું છે એટલે આપણે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર બાય નીતિન સિંઘાનિયા આ બુક વસાવી લેવાની જે લોકોને ગુજરાતીમાં એક્ઝામ આપવાની હોય એ લોકોએ હિન્દીમાં બુક વસાવી અને ઇંગ્લિશવાળા એ માટે તો છે જ આ ઇંગ્લિશમાં ઓકે હવે આ બુકમાંથી પણ આપણે સિલેબસ વાઇઝ ગણતરીના બારથી પંદર ચેપ્ટર છે એને પહેલાં ટીક કરવાના પ્રાયોરિટી આપવાની એને પહેલાં વાંચવાના બીજા બધા કામના જ છે પણ આ છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું ઓકે હવે આપણે ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે એક આ જોરાવરસિંહ જાધવસરની બુક છે જે પણ ઘણું વાઇડ આપેલું છે એટલે એમાંથી તમે બે ચાર વાર બે ચાર પાંચ વાર વાંચશો તો અલગ અલગ ફેક્ટ તારવશો અને આ મુખ્ય પરીક્ષા માટે થોડી વધારે હેલ્પફુલ થાય છે કારણ કે એની લેંગ્વેજ થોડી સારી છે એટલે આપણું ગુજરાતી શબ્દભંડોળ ઇમ્પ્રૂવ થાય છે બીજી એક બુક છે ગુજરાતની લોક સંસ્કૃતિ એના લેખિકા છે હસુતાબેન સેદાણી આ બુક છે એમાંથી પ્રિલિમ્સમાં ઘણા બધા ક્વેશ્ચન આવે છે ઘણા બધા એટલે ઘણા બધા ખાસ કરીને પીઆઈ છે જીપીએસસી ક્લાસ વન ટુ છે એ બધામાં ઘણા ક્વેશ્ચન આ બુકમાંથી બેઠા આવી ચૂક્યા છે એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બુક છે એટલે કા સેદાણી અને નીતિન સિંઘાનિયા આ બંને બુક કલ્ચર માટે વસાવવી અને વારંવાર વાંચવી ખૂબ જ જરૂરી છે આ બંને સોફ્ટ કોપીમાં તમે વાંચી શકો છો ટેન્થની સામાજિક વિજ્ઞાન અને જોરાવરસિંહ જાદવ ઓકે હવે પોલિટી પોલિટીમાં પણ એવું છે કે આપણને સિલેબસ વાઇઝ પ્રિલિમ્સ અને મીન્સમાં ઘણો થોડો ઘણો ફરક જોવા મળે છે તો પ્રિલિમ્સની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં એનસીઆરટી કે જે સોશિયો અને પોલિટિકલ સાયન્સની અગિયાર બારની એનસીઆરટી છે એ હિન્દીમાં વાંચી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે એમાંથી કેવું થાય કે આપણને શબ્દ ભંડોળ આપણું બનતું જાય છે એક અલગ અલગ જે બધા કન્સેપ્ટ હોય એ વિશે આમ ખરી સમજ પેદા થાય છે ડાયરેક્ટ આપણે કોઈ બુક પકડીએ તો સ્ટાર્ટિંગમાં બની શકે કે થોડો લોડ પડે પછી આ ખાલી એક જ વાર વાંચવાની એટલે આમ એક બેઝિક બની જાય જે લોકોનું બેઝ બનેલું હોય એ લોકોને તો કોઈ જરૂર નથી એ લોકોએ સીધું લક્ષ્મીકાંત ઉપર જમ્પ કરી દેવાનું હવે લક્ષ્મીકાંતનું આ લેટેસ્ટ વર્ઝન છે ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત આ બુકમાંથી જીપીએસસીની પ્રિલિમ્સના લગભગ પોલિટીના એટીથી નાઇન્ટી પર્સન્ટ ક્વેશ્ચન તો આ બુકમાંથી સોલ્વ થઈ જ જાય છે હવે આ બુકનું હિન્દી વર્ઝન એ આવે છે પણ હું રિકમેન્ડ કરું છું કે એનું ઇંગ્લિશ વર્ઝન વધારે ઇફેક્ટિવ છે ઓકે હવે જે લોકોને ગુજરાતીમાં મુખ્ય પરીક્ષા આપવી હોય એ લોકો વિકલ્પ કોટવાલ સરની ભારતનું બંધારણ એ બુક પણ વસાવી શકે છે એનાથી ગુજરાતી શબ્દ ભંડોળ થોડું ઇમ્પ્રૂવ થશે બાકી આમાં મેઇન સ્ટીક તો આપણે આના પર જ રહેવાનું છે લક્ષ્મીકાંત ઉપર ઓકે હવે આપણે વાત કરીએ પોલિટીમાં આગળ તો એમાં એવું છે કે પોલિટીમાં આમ તો આ સ્ટેટિક વસ્તુ લક્ષ્મીકાંતમાંથી કવર થઈ જાય પણ એમાં કરંટ અફેર્સ ખૂબ જ જરૂરી છે કરંટ અફેર્સ કઈ રીતે કે જેમ કે અત્યારે રાષ્ટ્રપતિનું ઇલેક્શન થયું તો પછી રાષ્ટ્રપતિ રિલેટેડ બધી વસ્તુ આપણને સિલેબસમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય બરાબર એ જ રીતે કોઈ કોઈ રાજ્યસભામાં કોઈ વ્યક્તિને આપણે ચૂંટ્યા તો પછી રાજ્યસભા ઇમ્પોર્ટન્ટ થઈ જાય બરાબર કે જજીસની કોઈ કોન્ટ્રોવર્સી ચાલે છે તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટવાળા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ થઈ જાય એ રીતે એટલે કરંટ અફેર્સથી આપણે અવગત હોઈએ તો લક્ષ્મીકાંતમાંથી કયા ચેપ્ટર પર ભર આપવો એ આપણને પાક્કી ખબર પડી જાય બરાબર એના લીધે આપણે કરંટ અફેર્સ વાંચવું ખૂબ જ જરૂરી છે તો કરંટ અફેર્સમાં જે વિઝન આઈએ એસમાં પોલિટીનું સેક્શન આવે છે એ આપણે આપણી ચેનલ ઉપર એના વિડીયોઝ મૂકેલા જ છે તો આપે જોઈ શકો છો ઓકે હવે આપણે આગળ જઈએ તો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ તો ઇકોનોમી એ જનરલી એવું છે કે જે લોકોનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોય એ લોકોને થોડું ઇઝી લાગે છે કે સોફ્ટ કોર્નર હોય છે જ્યારે જે લોકોનું સાયન્સ બેકગ્રાઉન્ડ હોય કે બીજું કોઈ બેકગ્રાઉન્ડ હોય એ લોકોને આમ ઇકોનોમી જોઈને આમ અંદર આવી જતા હોય છે એટલે જે સૌથી બિગિનિંગ એક સાયન્સના હું પણ એક સાયન્સનો સ્ટુડન્ટ છું એટલે સાયન્સના સ્ટુડન્ટ તરીકે ઇકોનોમીની સૌપ્રથમ આપણે શરૂઆત કરવી હોય તો એકદમ બેઝિકમાં જે લોકો ગુજરાતીમાં એક્ઝામ આપવી હોય કે ગુજરાતી મીડિયમ એમનું અત્યાર સુધી રહ્યું હોય એ લોકોએ કોઈપણ પ્રકારનો રિસ્ક લીધા વિના અગિયારમાં અને બારમા ધોરણની ગુજરાતની જીસીઆરટીની બુક એકવાર ખાલી વાંચી લેવાની બસ એક જ વાર વાંચવાની એટલે થોડું ઘણું આપણને વેગ આઈડિયા મળી જશે બરાબર હવે એ થઈ જાય ત્યાર પછી આપણે શું કરી શકીએ ત્યાર પછી આપણે એનસીઆરટી પર જમ્પ કરવાનું હવે એનસીઆરટીમાં પણ અગિયારમા ધોરણની ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ આ ટાઇટલ હેઠળ જે બુક છે એ જ કરવાની બરાબર હવે આ એનસીઆરટી વાંચી લેવાની એટલે આમ આપણને બેઝિક આપણી ઇન્ડિયન ઇકોનોમીને બધું ઇકોનોમીમાં અલગ અલગ ટર્મિનોલોજી ને બધું શું હોય એ વિશે થોડી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય બરાબર આ અગિયારમાં ધોરણની બુક છે ત્યારબાદ ઇકોનોમીમાં બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેમાંથી પ્રિલિમ્સ અને મેન્સ એ બંનેમાં જે ક્વેશ્ચન આવતા હોય છે એ છે ઇકોનોમિક સર્વે તો આ ઇકોનોમિક સર્વે આપણે ભારતનો અને ગુજરાતનો એ બંને બજેટ આવે એ વખતે ઇકોનોમિક સર્વે આવતો હોય છે તો એ દર વર્ષે આપણે વાંચવો ખૂબ જ જરૂરી છે ઓકે હવે ઇકોનોમીની વાત આવે એટલે ઇકોનોમીમાં આગ લગાવે મૃણાલ સર બરાબર એટલે મૃણાલ સર આટલું આપણે જેટલું આગળ જોયું એટલું એકવાર થઈ ગયું થોડુંક ઘણો બેઝ બની ગયો પછી બસ ખાલી મૃણાલ સરને આપણે ફોલો કરવાના મૃણાલ સરનું મટિરિયલ છે મૃણાલ ઇકોનોમી હેન્ડઆઉટ એ બજારમાં અવેલેબલ હોય જ છે એટલે એ વાંચી લેવું આ ઉપરાંત એક બુક મેં અત્યારે રિસન્ટલી જ વાંચી છે એ જે આપણે નાઇન્ટીન નાઇન્ટી વનના ક્રાઇસિસ થયા હતા એના રિલેટેડ છે એ બુકનું નામ જરા નોટ કરી લેજો ટુ ધ બ્રિન્ક એન્ડ બેક આમાં આપણે નાઇન્ટીન નાઇન્ટી વનમાં જે ક્રાઇસિસના સમય શું આખી પરિસ્થિતિ હતી એનું મસ્ત આલેખન આપેલું છે તો થોડી વાંચવાની મજા આવશે ઓકે આ સિલેબસ માટે એટલી બધી કામની નથી આમ જ જસ્ટ વાંચી શકો છો ઓકે હવે આપણે આગળ જઈએ જીઓગ્રાફી ઉપર તો જીઓગ્રાફીમાં પણ આમ નોર્મલી આપણે ત્રણ સેક્શન પાડીએ છીએ કે ભૌતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જીઓગ્રાફી ભારતની ભૂગોળ ઇન્ડિયન જીઓગ્રાફી અને ગુજરાતની જીયોગ્રાફી આ ઉપરાંત એક ચોથો સેક્શન આવે છે વર્લ્ડ જીઓગ્રાફી ઓકે તો આપણે આમાં જીઓગ્રાફીમાં સૌ પ્રથમ અગિયારમાં અને બારમા ધોરણની જીસીઆરટીની બુક વાંચી લેવાની એટલે એની અંદર ફિઝિકલ જીઓગ્રાફીના આપણા મોટા ભાગના કોન્સેપ્ટ આવી જશે બરાબર હવે એના સિવાય એન સી વાત કરીએ તો એનસીઆરટીઝમાં આપણે સાતમાથી દસમા ધોરણની સોશિયલ સાયન્સની જે બુક આવે છે એના અમુક સિલેક્ટેડ ચેપ્ટર વાંચી લેવાના એમાંથી આપણને વર્લ્ડ જીઓગ્રાફીના જે બધા અમુક કામના ચેપ્ટર્સ છે એમાં કવર થઈ જાય છે આ ઉપરાંત અગિયારમાં અને બારમા ધોરણની પણ એનસીઆરટી વાંચી શકાય હવે આપણે બ્રોડ એંગલથી જીઓગ્રાફી જોઈએ એટલે સૌ ફિઝિકલ જીઓગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળ તો ભૌતિક ભૂગોળ તમારે ગુજરાતીમાં વાંચવું હોય તો એની બે બેસ્ટમાં બેસ્ટ બુક છે જસાણી બરાબર આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એ મળી જાય છે બજારમાં ઇઝીલી અવેલેબલ જ હોય છે એટલે આ બુકમાં ઘણું સારું આપેલું છે ફિઝિકલ જીઓગ્રાફી ઓકે તમારે ડિટેલમાં જાણવું હોય તો આ બુક વસાવી શકો છો બાકી જીસીઆરટીમાં ઘણું બધું કવર થઈ જાય છે હવે જીઓગ્રાફીમાં ઇન્ડિયન જીઓગ્રાફીની વાત કરીએ તો ઇન્ડિયન જીઓગ્રાફીમાં પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ભારતની ભૂગોળ ટાઇટલ હેઠળ બુક આવે છે તે આ સિવાય તમે આ તો ગુજરાતીમાં બુક વાંચી હોય તો પણ આ ના વસાવી હોય તો આ બેમાંથી કોઈ પણ એક બુક વસાવી શકાય બંને સારી જ છે એક ભારત કા ભૂગોલ કુમાર બર્નવાલ અને માજી હુસેન સરની બરાબર તો જે લોકોને ગુજરાતીમાં તે કમ્ફર્ટેબલ હોય છે એ લોકો આ બંને બુક હિન્દીમાં વસાવી શકે છે બંને બુક સારી જ છે એટલે આ બંનેમાંથી કોઈ પણ એક વસાવી લેવાની પણ વસાવવાની ખરી આ નહીં વસાવો કે વસાવો ચાલશે કંઈ વાંધો નહીં હવે ગુજરાતની જીઓગ્રાફી તો ગુજરાતની જીઓગ્રાફીની વાત કરીએ તો એમાં આમ બેઝિક જે ઓથેન્ટિક બુક રિકમેન્ડ કરવા જેવી છે એ મંજુલાબેન દવેની છે પણ આ બુકમાં થાય છે શું કે બધું પેરેગ્રાફ ફોર્મમાં આપ્યું છે તો ઘણીવાર આપણે વાંચતાં વાંચતા કંટાળી જઈએ તો એવું ના થાય તો આ જ બુકને આ વર્લ્ડ ઇન બોક્સ કે કિશોર પબ્લિકેશન એ લોકો આ બુકમાંથી જ પોતાનું મટિરિયલ ડેવલપ કરતા હોય છે જેમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ જેટલી એક્યુરસી હોય છે પણ વન પર્સન્ટ તો ચાન્સીસ હોય છે કે એમાં કંઈ ડેટામાં કે એવું મિસ્ટેક હોય એટલે આ બુક વસાવી લેવાની એને ખાલી રેફરન્સ બુક તરીકે રખાય પણ તમને પેલું પેરેગ્રાફ વાંચવામાં બોરિંગ લાગતું હોય કે યાદ રાખવામાં તકલીફ પડતી હોય એવું લાગે તો પછી કિશ્વા પબ્લિકેશન કે વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની બુક આપણે વસાવી શકીએ બરાબર એટલે આ રીતે આપણું જીઓગ્રાફી થઈ ગયું જીઓગ્રાફીમાં મેઇન ત્રણ જ વસ્તુ કરવાનું છે ફિઝિકલ ઇન્ડિયન ને ગુજરાત એનસીઆરટી તો ઓનલાઈન વંચાઈ જશે સોફ્ટ કોપીમાં જે લોકો ન ફાવે એ લોકોએ હાર્ડ કોપી લઈ લેવાની ઓકે હવે નેક્સ્ટ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે લોકોનું સાયન્સ બેકગ્રાઉન્ડ હોય એ લોકોને થોડું આમાં એડવાન્ટેજ હોય જ્યારે જે લોકોનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોય એ લોકોને થોડું તકલીફ હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે આ બધું કેવી રીતે આટલો બધો લોડ સહન કરીશું તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી સૌ પ્રથમ તમારે શું કરવાનું વર્લ્ડ ઇન બોક્સની બુક આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી આ મને મારા ધ્યાન પ્રમાણે આજ સૌથી લેટેસ્ટ એડિશન છે બરાબર આનાથી લેટેસ્ટ આવ્યું તો એ વસાવી લેવાનું આ બુકને એક કે બે વાર થરેલી વાંચી જવાની જે લોકો નોન સાયન્સ બેકગ્રાઉન્ડ છે કે જે લોકોને સાયન્સમાં તકલીફ છે એ લોકો આ બુકને એક કે બે વાર વાંચી જશે એટલે કેવું એક બેઝ એ લોકોનો બની જશે આ બેઝ બની જાય બસ પછી તો ખાલી કરંટ અફેર્સ કરવાની જરૂર છે તો કરંટ અફેર્સ આપણે વિઝનનું ચાલુ જ છે આપણી ચેનલ ઉપર એના વિડીયોઝ તમે જોઈ શકો છો અને બીજું ન્યૂઝપેપર કે પછી બીજી ગુજરાતી મેગેઝિન હોય બધેથી એ વિશે માહિતી મેળવી શકો છો અને એક જગ્યાએ કમ્પાઇલ કરી શકો છો બસ આટલામાંથી તમારું પ્રિલિમ્સ મીન્સ બંનેનું થઈ જશે ઓકે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કરન્ટ અફેર્સ કરંટ અફેર્સમાંથી તમે જીપીએસસી ક્લાસ વન ટુની વાત કરો તો વન ટુમાં એક કરંટ અફેર્સ માટે અલગથી સેક્શન છે બરાબર ફિફ્ટી પર્સન્ટ એનું વેટેજ છે જ્યારે પોલિટી ઇકોનોમી એ બધામાં તો કરંટ આવે જ એટલે આમ તમે ઓવરલ જોવા જાઉં ને તો જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સમાં ચારસોમાંથી તમારું નહીં નહીંને સો માર્ક જેટલું તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરંટ સાથે રિલેટેડ મટીરિયલ હોય એટલે જે વ્યક્તિની કરંટ અફેર્સ ઉપર પકડ હોય ને એ વ્યક્તિ આરામથી જીપીએસસીની કોઈપણ પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરી શકે એટલે કરંટ અફેર્સ પર પકડ બનાવવા શું કરવું સૌથી પહેલાં એક હેલ્ધી હેબિ હેબિટ જેને આપણે કહીએ એ ડેવલપ કરવાની કે ન્યૂઝપેપર વાંચવાના વિધાઉટ ફેલ ભલે કંઈ ખબર પડે કે ના પડે ન્યૂઝપેપર રોજે રોજ વાંચવાના એમાંય ખાસ કરીને જે એડિટોરિયલ હોય એડિટરના સેક્શન હોય બધા એ ખાસ વાંચવાના એ તમે જેમ જેમ ન્યૂઝપેપર વાંચતા જશો એમ એમ તમને અંદાજ આવશે એમાં સૌ પ્રથમ કોઈ પણ એક ગુજરાતી પેપર જેમ કે સંદેશ દિવ્ય ભાસ્કર કે ગુજરાત સમાચાર કોઈ પણ એક આપણા ઘરે જે આવતું હોય એ રેગ્યુલર એક જ પેપર વાંચવાનું એટલે આપણને ખબર હોય કે રવિવારે અને બુધવારે સારી પૂર્તિ આવે છે એના અંદરના આર્ટિકલ એ ઘણા કામના હોય છે એ આપણે વાંચી શકીએ બરાબર આ સિવાય ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ આ બંનેમાંથી પણ કોઈ પણ એક ન્યૂઝપેપર રોજ વાંચવાની હેબિટ રાખવી કદાચ ના વાંચાતા હોય તો એના ઓન્લી એસ કરીને વિડીયોઝ આવે છે એ જોઈ લેવાના એમાંય ઘણું સારું હોય છે અમે ટ્રાય કરીશું ફ્યુચરમાં કે હિન્દુને ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલ્સના વિડિયોઝ ગુજરાતીમાં અવેલેબલ થાય અમારી ચેનલ ઉપર પછી નેક્સ્ટ છે મે મંથલી મેગેઝિન તો એમાં વિઝન આઈ એસ મંથલી મેગેઝિન અમે લોકો વાંચીએ છીએ એ હાઇલી રિકમેન્ડેડ છે આ સિવાય ઇનસાઇટ્સ ઓન ઇન્ડિયા એમાં પણ ઘણું સારું મટીરિયલ હોય છે એટલે તમે વિઝન કા તો ઇનસાઇટ્સ બંનેમાંથી કોઈ પણ એકને ફોલો કરી શકો છો એટલે એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે ન્યૂઝપેપર આપણે કદાચ ન્યૂઝપેપરમાં બરાબર બધું તો વાંચીએ ને અમુક વસ્તુ સિલેક્ટેડ વાંચીએ એમાં કંઈક મિસ થઈ જતું હોય કામનું તો એ વસ્તુ આ વિઝન આઈએસ કે ઇન્સાઈટ્સ કવર કરી લે એટલે આપણું કશું છૂટે નહીં કરંટ અફેર્સ બરાબર હવે બીજી એક ગુજરાતના કરંટ અફેર્સની વાત કરીએ તો એના માટે આપણે કોઈપણ એક ગુજરાતી મેગેઝિન પકડી રાખવાનું એ ના પકડ હોય તો ક્લાસની નોટ્સ પકડી રાખવાની જેમ કે આઈસી રાજકોટ છે લિબર્ટી છે વર્લ્ડ ઇન બોક્સ છે યુવા છે અમારે એડવોકનું મટીરિયલ છે એ બધું કોઈ પણ એક કોન્સ્ટન્ટલી પકડી રાખશો તો ચાલશે બરાબર એટલે આ રીતે ગુજરાતનું કરંટ અફેર્સ એ આપણું થઈ જશે બરાબર તો આ બધું થઈ ગયું આના સિવાય હજી મેથ્સ અને રીઝનિંગની વસ્તુ બાકી રહી તો મેથ્સ અને રીઝનિંગમાં જે આપણે કોઈ પણ બજારમાં ગમે તે બુક મળતી હોય એ એકવાર વસાવી લેવાની અને એમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની હવે જે લોકોનું સાયન્સ બેકગ્રાઉન્ડ છે એ લોકોને ઘણું ઈઝી પડે છે મેથ્સ અને રીઝનિંગ અને જે લોકો નોન સાયન્સ બેકગ્રાઉન્ડ છે એ લોકોને થોડી મહેનત કરવી પડે છે બરાબર પણ આ આમાં મેથ્સ અને રીઝનિંગમાં જે લોકોનું જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોએ તો શું કરવું કે સમજો વીસ ચેપ્ટર્સ આપણે સિલેબસમાં હોય તો એમાંથી જે દસ ચેપ્ટર તમને ઈઝી આવડતા હોય એ દસ એકદમ પાક્કા કરી દેવાના બીજા બધા પછી ફ્યુચરમાં ટાઈમ મળે તો કરવાના ના નહીં પણ જે તમને આવડે છે ને એ વસ્તુ ના જવી જોઈએ બરાબર એટલે ભલે આપણને જેટલું મેથ્સ અને રીઝનિંગના પચાસ ક્વેશ્ચન પૂછાતા હોય એમાંથી વીસ ત્રીસ જે સોલ્વ થયા તે પણ એને અટેમ કરવાનો ભલે વીસ જાય છે એની ચિંતા નહીં પણ આજે મેં ત્રીસ સોલ્વ કરું છું એ ત્રીસ મારા સાચા પડવા જોઈએ બરાબર તો આ રીતે આપણે બધી બુકને બધું મટીરિયલ બધું ડિસ્કસ કર્યું હવે દરેક એક એક બુક વાઈઝ રિવ્યૂ પણ હું ફ્યુચરમાં આપીશ કે કઈ બુકમાંથી કયા ચેપ્ટર કામના છે એ બુકને એપ્રોચ કઈ રીતે કરવી એવા નેક્સ્ટ ફ્યુચરમાં વિડીયોઝ આવશે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટ્વિટર છે ટેલિગ્રામ છે બધી જગ્યાએ અમારું પ્રેઝન્સ ઉપલબ્ધ છે બરાબર તો તમે ત્યાંથી મેક્સિમમ એનો એડવાન્ટેજ લો અમારું મટીરિયલ મેળવો વિડીયોઝ વિશે માહિતી મેળવો અને આ વધુ અપડેટ્સ માટે તમે લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમને વધુને વધુ સારું મટીરિયલ ડેવલપ કરવા માટે પ્રોત્સાહન મળતું રહે થેન્ક યુ જય હિન્દ આપનો ખૂબ ખૂબ આભાર